નલિયા ખાતે વીજપોલની હાલત જર્જરિત થઈ ગયેલ હોવાથી તેના સમારકામ માટે વીજ તંત્રને અનેકવાર રજૂઆત કરાઈ હોવા છતાં પણ તંત્ર તરફથી કોઈ જ સંતોષકારક જવાબ મળેલ નથી। અબડાસાના મુખ્ય મથક નલિયામાં જર્જરિત હાલતમાં થઈ ગયેલ વીજ પોલ માટે વારંવાર રજૂઆતો કરાઈ હોવા છતાં પણ વીજ તંત્ર દ્વારા કોઈ જ દાદ દેવામાં નથી આવતો ત્યારે અબડાસા તાલુકાના મુખ્ય મથક નલિયામાં તુલસી મોટાઘર વિસ્તારમાં રહેવાસી રમેશ એમ જોશીએ વીજ તંત્રને વારંવાર લેખિત રજૂઆત કરેલ છે। તેમના વિસ્તારમાં તેમના ઘરની એકદમ નજીક એક વીજ પોલ એકદમ જર્જરિત હાલતમાં પડ્યો છે અને ગમે ત્યારે તૂટીને નીચે પડવાની સ્થિતિમાં છે। ત્યારે જો વીજ પોલ નીચે પડશે તો ખૂબ ભારે નુકસાન સર્જવાની સંભાવના રહેલી છે, જેથી કરીને તાત્કાલિક ધોરણે વીજ પોલ બદલી કરી આપવામાં આવે અને અરજદાર દ્વારા વારંવાર લેખિત રજૂઆત કરવામાં આવેલ છે, પરંતુ તેમ છતાં પણ પીજીવીસીએલ નલિયા દ્વારા કોઈ પણ કાર્યવાહી કે દાદ આપવામાં આવતો નથી। જો સમયસર જર્જરિત હાલતવાળું વીજ પોલ બદલવામાં નહીં આવે તો ભવિષ્યમાં કાંઈ પણ ને કાંઈ પણ જગ્યાએ જાનહાનિ અને માલહાનિ થશે તેવી સંપૂર્ણ જવાબદારી નલિયા પીજીવીસીએલના અધિકારીઓની રહેશે, ત્યારે એવું અરજદારે જણાવ્યું છે। ત્યારે સત્વરે મુખ્ય મથક નલિયામાં જર્જરિત હાલતમાં થયેલ વીજ પોલનું કામ સત્વરે શરૂ થાય અને સંતોષકારક જવાબ તંત્ર તરફથી મળે અને કામગીરી શરૂ થાય તે જરૂરી બને છે। રિપોર્ટ બાય ઇકબાલ રાઠોડ, જખૌ।